હેલો એવરીવન, હું છું ડોક્ટર તેજસ્વિની ફ્રોમ મહાન્યા ફિઝિયોથેરાપી ક્લિનિક ટીમ. આજે આપણે વાત કરવાના છીએ કમરના દુખાવાથી બચવા માટે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ. જેવી રીતે જીવવા માટે ઓક્સિજન એ ખૂબ જ જરૂરી છે, એવી જ રીતે કરોડરજ્જુ એટલે કે સ્પાઇન માટે ગુડ પોસ્ચર, સારી મુદ્રા એ ખૂબ જ અગત્યનું છે. આજે આપણે ઉપર ગરદનથી લઈને છેક નીચે પૂંછડીના હાડકા સુધી કરોડરજ્જુને સ્વસ્થ રાખવા માટે કઈ કઈ બાબતોની કાળજી લેશું એની ચર્ચા કરીશું. સ્ત્રીઓ અને પુરુષ બંને માટે કમરની કાળજી કઈ રીતે લેવી એ રીત સમાન છે. ગુડ ન્યુટ્રિશન એટલે કે પોષણયુક્ત ખોરાક લેવો એ ખૂબ જ આવશ્યક છે. શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને કેલ્શિયમ મળી રહે એવો ખોરાક લેવો જોઈએ. જ્યારે મુસાફરી કરતા હોવ અને સામાન ઘણો બધો હોય ત્યારે એક સાથે સામાન ના ઉચકશો. બે સુટકેસ કે જે સમાન વજનના હોય એવા પસંદ કરો કે જેથી બધો વજન એક ખભા પર ના આવે અને બંને ખભા પર સરખો વજન આવે. અથવા તો રોલર વાળું સુટકેસ વાપરવાનું રાખો. રસોડામાં કામ કરતી સ્ત્રીઓએ હંમેશા એક પગ નીચે સ્ટૂલ મૂકવું અને વારાફરતી એક પછી એક પગને બદલતા રહેવું. આ છે મારી સહયોગી ડોક્ટર આરતી, જે કેવી રીતે કમરની કાળજી લેવાની છે એ પરફોર્મ કરીને બતાવશે. સીધા સુઈને બેઠા થતી વખતે હંમેશા સાઈડમાં પડખું ફરવું અને પછી જ બેઠા થવું. જ્યારે તમારા મોનિટર કે લેપટોપની સ્ક્રીન ઉપર અથવા નીચે સેટ કરેલી હોય તો એ લાંબા સમય પછી તમારા ખભા અને ગરદન પર અસર કરી શકે છે. તેથી હંમેશા આંખના લેવલ પર રહે એ રીતે સ્ક્રીનને સેટ કરેલી રાખો. જેમ કે આ લેપટોપને સેટ કરવા માટે મેં નીચે બુક્સનો ઉપયોગ કર્યો છે, એવી જ રીતે તમે પણ બુક્સ કે બોક્સનો ઉપયોગ કરી શકો છો. પ્રોપર ડ્રાઇવિંગ ટેકનિક, કાર ચલાવતી વખતે હંમેશા સ્ટીયરિંગની નજીક અનુકૂળ આવે એ રીતે બેસવું અને લંબાર કવની પાસે નાનું નાનું ઓસિકું મૂકવું કે જેથી કમરનો મૂળ આકાર જળવાઈ રહે. પ્રોપર લિફ્ટિંગ ટેકનિક, જમીન પરથી કાંઈ પણ વસ્તુ ઉચકતી વખતે હંમેશા ઘૂંટણથી નીચે બેસવું અને પછી જ વસ્તુ ઉચકવી. બીજા આવા મહત્વપૂર્ણ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.